બુટલેગરો દારૂની હેરાફેરી માટે નિત નવા કિમિયાઓ અજમાવી રહ્યા છે. તેલના ડબ્બામાં વિદેશી દારૂનો જથ્થો પિકઅપ વાનમાં ભરીને દારૂની હેરાફેરી કરી રહેલા એક ખેપિયાને પીસીબીએ ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 1.43 લાખના દારૂ સહિત કુલ રૂપિયા 6.45 લાખની મત્તા કબજે કરી હતી. પીસીબીના હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝને બાતમી મળી હતી કે કડોદરાથી મોડલ ટાઉન જતા રોડ ઉપરથી બલેરો પિકઅપ વાનમાં તેલના ડબ્બાની અંદર વિદેશી દારૂનો જથ્થો સંતાડીને હેરાફેરી કરવામાં આવી રહ્યો છે, જેના આધારે પીસીબીએ વોચ ગોઠવી પૂના મોડેલ ટાઉન રોડ જલારામ શોપિંગ સેન્ટર વૈભવ લેડીઝ ડ્રેસ મેકરની સામેથી પિકઅપ વાન લઈને પસાર થઈ રહેલા દયાશંકર માતા સેવક ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો. પોલીસે પિકઅપ વાનમાં તપાસ કરતા તેના ડબ્બામાં સંતાડેલો 1,43,850ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ પિકઅપ વાન સહિત કુલ રૂપિયા 6,45,040નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલો દયાશંકર તિરુપતિ તેલના ડબ્બાઓનો ઉપરનું કવર કટિંગ કરી તેમાં વિસ્કીનો જથ્થો ભરી દેતો હતો અને ત્યારબાદ ડબ્બાને પરત પ્લાસ્ટિકની પટ્ટીથી ગુડ્સ પેકિંગ કરી ત્યારબાદ તેની હેરાફેરી કરતો હતો. જી, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબ ના હોય દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને ઉપર સંપૂર્ણ અંકુશ લાવવા માટે કરેલ આદેશ અનુસાર આજરોજ પીસીબી શાખા સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોડર્ન ટાઉન રોડ ઉપરથી એક આરોપી દયાશંકર, જે પિકઅપ વાનની અંદર કુલ્લે 2,877 દારૂની બોટલો સાથે પિકઅપ વાનમાં તિરુપતિ તેલના ડબ્બાની અંદર બોટલો રાખી દારૂ લઈ આવી રહેલ હોવાની બાતમી મળેલ, જે બાતમી આધારે આજરોજ એને પકડેલ છે તથા પિકઅપ વાન સહિત કુલ ટોટલ મુદ્દામાલ 6,45,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ એ પૂના પોસ્ટે તરફ કરવામાં આવશે. એમાં તિરુપતિ તેલના ડબ્બા જે રીતે પેકિંગ થાય છે તે રીતે કોઈ પ્રથમ દ્રષ્ટિએ બહારથી જોવામાં આવે તો તેલ હશે એવું કોઈ પણ માની લે, પરંતુ તેલને ડબ્બાની અંદર જે દારૂની પેટીની બોટલો રહી છૂટી કરી અને તેલના ડબ્બાની અંદર દારૂ ભરવામાં આવેલું.